पालनपुर आरटीओ अधिकारी द्वारा अमीरगढ़ना एक पत्रकार पर खोटी रीते फरियाद करवामां आवी, जेने लईने अमीरगढ़ मामलतदारने आवेदनपत्र आपवामां आव्युं। पालनपुर आरटीओ अधिकारी द्वारा देशनी चौथी जागीर गणाता पत्रकारोने दबावानो प्रयास। અમીરગઢ તાલુકાના પત્રકાર એસોસિએશન દ્વારા અમીરગઢ મામલતદારશ્રીને આવેદનપત્ર આપતા જણાવ્યું કે પાલનપુર આરટીઓ કચેરીમાં આરટીઓ ઇન્સ્પેક્ટર તરીકે ફરજ બજાવતા અભિમન્યુ શર્મા તારીખ 11/5/2020 રોજ અમીરગઢ સેલટેક્સ ઓફિસ નજીક આવેલા અરાવલી સિમેન્ટ ફેક્ટરની બાજુમાં એક હોટલ આગળ પાર્ક કરેલી ટ્રક નંબર RJ26GA4144 ને આરટીઓ ઇન્સ્પેક્ટર દ્વારા ડ્રાઈવર પાસે ગાડીના કાગળો સહિત ટેક્સની રસીદ માંગવામાં આવેલ ત્યારે ટ્રક ડ્રાઈવર દ્વારા આરટીઓ ઇન્સ્પેક્ટરને જણાવેલ કે હું આ હોટલ પર ટ્રક પાર્ક કરીને ટેક્સ ભરવા જઈ રહેલ છું। તેમ છતાં આરટીઓ ઇન્સ્પેક્ટર અભિમન્યુ શર્મા કંઈ પણ સાંભળ્યા વગર ટ્રક ડ્રાઈવર પાસેથી આરસી બુક તથા ટ્રકના કાગળો લઈ તેને હેરાન પરેશાન કરતા હતા। તે દરમિયાન અમીરગઢના મીડિયાકર્મી અશોક દેઓલ તે જ સમયે ત્યાંથી પસાર થતા હતા ત્યારે આરટીઓની ગાડી જોઈને ટ્રક ચાલકને પૂછપરછ કરતા ટ્રક ડ્રાઈવરના જણાવ્યા મુજબ કે હાલમાં દેશભરમાં કોરોના નામના વાયરસે હાહાકાર મચાવ્યો છે, તેમજ દેશમાં લોકડાઉનની પરિસ્થિતિ છે। હાલમાં ઓનલાઈન સેવાઓ સરકાર તરફથી બંધ છે, તેથી ટેક્સ ભરવામાં સરકાર દ્વારા 2 માસની છૂટછાટ આપવામાં આવેલ છે। તેમ છતાં આવા આરટીઓ ઇન્સ્પેક્ટર અભિમન્યુ શર્મા દ્વારા ખોટી રીતે હેરાન પરેશાન કરતા હોય છે। આ સમગ્ર ઘટના અમીરગઢના મીડિયાકર્મી અશોક દેઓલ દ્વારા પોતાના કેમેરામાં કેદ કરી હતી ત્યારે આરટીઓ અભિમન્યુ શર્મા દ્વારા અમીરગઢના મીડિયાકર્મી અશોક દેઓલને જણાવેલ કે આ સમાચાર પ્રસિદ્ધ કરશો નહીં, અને જો સમાચાર પ્રસિદ્ધ કરશો તો હું તમારી વિરુદ્ધ અમીરગઢ પોલીસમાં ફરિયાદ દાખલ કરીશ, તેવી ધમકી આપીને આરટીઓ ઇન્સ્પેક્ટર પોતાની ગાડીમાં બેસીને રવાના થઈ ગયેલ ત્યારે અમીરગઢ મીડિયાકર્મી અશોક દેઓલ દ્વારા તારીખ 12/5/2020 રોજ અંજની ન્યૂઝ ચેનલમાં સમાચાર પ્રસિદ્ધ કરેલ અને સમાચાર વાંચી પાલનપુર આરટીઓના પગ નીચેથી જમીન ખસી ગઈ ત્યારે આરટીઓ ઓફિસર દ્વારા 14/5/2020 રોજ અમીરગઢ મીડિયાકર્મી અશોક દેઓલ પર અમીરગઢ પોલીસ મથકમાં સાચું છાપવા બદલ ફરિયાદ દાખલ કરી હતી। એક મીડિયાકર્મી દ્વારા સત્ય ઘટના પ્રસિદ્ધ કરી ત્યારે દ્વેષભાવ રાખીને પાલનપુર આરટીઓ ઇન્સ્પેક્ટર અભિમન્યુ શર્મા દ્વારા 3 દિવસ બાદ 14/5/2020 રોજ અમીરગઢ મીડિયાકર્મી અશોક દેઓલ ઉપર ખોટી પોલીસ ફરિયાદ કરવામાં આવી હતી। એક સરકારી કર્મચારી દ્વારા દેશની ચોથી જાગીર ગણાતા પત્રકારના અવાજને દબાવવાનો પ્રયાસ કરાયો છે, જે બદલ અમીરગઢના મીડિયાકર્મી એસોસિએશન દ્વારા અમીરગઢ મામલતદારશ્રીને આ ઘટનાની હકીકત બહાર લાવવા માટે આવેદનપત્ર આપી ન્યાયની માંગણી કરી છે। અશોક રાણાવાસિયા, જેડેશ ટીવી, અમીરગઢ। તારીખ 11/5/2020 દિવસે રાત્રિના સમયે અમીરગઢના જે અરાવલી સિમેન્ટ છે તે નજીક કંઈક આરટીઓની ગાડી દ્વારા કંઈ વાહન ચાલક જોડે કંઈ ચર્ચા વિચારણા કરવામાં આવી રહી હતી। તે દરમિયાન અમારા મીડિયાકર્મી અશોકભાઈ ત્યાંથી પસાર થઈ રહ્યા હતા, તે દરમિયાન ત્યાં તેમને તેમના કેમેરામાં ત્યાં ટોટલ ઘટનાઓ જે કેદ કર્યા બાદ તેમને સમાચાર પ્રસિદ્ધ કર્યા। એ સમાચારને ધ્યાનમાં રાખી અને આરટીઓ ઇન્સ્પેક્ટર દ્વારા 14/5/2020 ધારો કે 3 દિવસ પછી એમને ફરિયાદ દાખલ કરી છે અમીરગઢ પોલીસ સ્ટેશનની અંદર। એ પોલીસ સ્ટેશન અંદર 3 દિવસ બાદ ફરિયાદ દાખલ કર્યા બાદ તમામ અમીરગઢ મીડિયા એસોસિએશન એ ફરિયાદ તદ્દન ખોટી છે અને એના આડમાં આજે અમીરગઢ મામલતદારશ્રીને આવેદનપત્ર આપવામાં આવ્યું છે કે જે આ મીડિયાકર્મી ઉપર જે દેશની જે ચોથી જાગીર ગણાય એ મીડિયા ઉપર આ ખોટી ફરિયાદ દાખલ કરવામાં આવી છે, તેની યોગ્ય તપાસ થાય। અને તારીખ 11/5/2020 દિવસે રાત્રિના સમયે અમીરગઢના જે અરાવલી સિમેન્ટ છે તે નજીક કંઈક આરટીઓની ગાડી દ્વારા કંઈ વાહન ચાલક જોડે કંઈ ચર્ચા વિચારણા કરવામાં આવી રહી હતી। તે દરમિયાન અમારા મીડિયાકર્મી અશોકભાઈ ત્યાંથી પસાર થઈ રહ્યા હતા, તે દરમિયાન ત્યાં તેમને તેમના કેમેરામાં ત્યાં ટોટલ ઘટનાઓ જે કેદ કર્યા બાદ તેમને સમાચાર પ્રસિદ્ધ કર્યા। એ સમાચારને ધ્યાનમાં રાખી અને આરટીઓ ઇન્સ્પેક્ટર દ્વારા 14/5/2020 ધારો કે 3 દિવસ પછી એમને ફરિયાદ દાખલ કરી છે અમીરગઢ પોલીસ સ્ટેશનની અંદર। એ પોલીસ સ્ટેશન અંદર 3 દિવસ બાદ ફરિયાદ દાખલ કર્યા બાદ તમામ અમીરગઢ મીડિયા એસોસિએશન એ ફરિયાદ તદ્દન ખોટી છે અને એના આડમાં આજે અમીરગઢ મામલતદારશ્રીને આવેદનપત્ર આપવામાં આવ્યું છે કે જે આ મીડિયાકર્મી ઉપર જે દેશની જે ચોથી જાગીર ગણાય એ મીડિયા ઉપર આ ખોટી ફરિયાદ દાખલ કરવામાં આવી છે, તેની યોગ્ય તપાસ થાય અને ન્યાય મળે તે માટે આજે મામલતદારશ્રીને આવેદનપત્રમાં આપવામાં આવ્યું છે।
અમીરગઢના મીડિયાકર્મી અશોકભાઈ દેવોલ જ્યારે 11/5/2020 રાત્રિના 9 વાગ્યાના સમયે અરાવલી સિમેન્ટ ફેક્ટરી આગળ પસાર થતા હતા ત્યારે આરટીઓ ઇન્સ્પેક્ટર દ્વારા લોકડાઉનમાં ટેક્સ માફ હોવા છતાં ખોટી કનડગત થતી હતી ટ્રક ચાલકને, એના માટે એમને કવરેજ કર્યું હતું અને એ સમાચાર એમને 12 તારીખે પ્રસિદ્ધ કર્યા હતા. એનો ખોટો દ્વેષ ભાવ રાખી અને આરટીઓ ઇન્સ્પેક્ટર અકળાઈ ખોટી રીતે અને એમના જોડે 3 દિવસ પછી એટલે 14 તારીખે અમીરગઢ પોલીસ સ્ટેશનમાં ખોટી ફરિયાદ કરી છે એમને, જે અમે કડક શબ્દો અખોડી કાઢીએ છીએ એના ખોટી ફરિયાદ છે અને પૂર્ણ તપાસ થાય માટે અમે સીએમ સાહેબને રજૂઆત કરી અને અમીરગઢ મામલતદારશ્રીને આવેદનપત્ર આપ્યું છે, જે સીએમ સાહેબ અમારી રજૂઆતને ધ્યાને લઈને યોગ્ય કાર્યવાહી કરી અમને મીડિયાકર્મી જે ચોથી જાગીર કહેવાય છે દેશની અને ન્યાય અપાવાય એવી અપીલ.